નવા બી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો ગયું ખોવાય તાળું સાચવી ચાવીને શું કરશો નવાબી ગઈ હવે તલવાર લટકાવીને શું કરશો ગયું સાચવી ચાવીને શું કરશો અને જનારા ચેતવી દેજો બીજા અહીં આવનારા ને જનારા ચેતવી દેજો બીજા અહીં આવનારાને કે અમે કાઢા નથી કાંદા તમે આવીને શું કરશો લઠા કાંડના લાલ ચટાક વાતાવરણ પછી મારે મિત્રો તમને બધાને હસાવવા છે પણ મારી દ્રષ્ટિએ છેલ્લા એક બે વર્ષોમાં ચાર વસ્તુ એ લીધા એક તો પેલા લઠ્ઠાકાંડે ઉપાડો લીધો પીવાવાળાએ ઉપાડો લીધો બીજો આ સ્વાઇન ફ્લુએ ઉપાડો લીધો આ ત્રીજો ચેનલુવાળાએ ઉપાડો લીધો અને આમાં ચોથો અમારા ગામડા ગામના કાશીડોહીએ ઉપાડો લીધો આ ચાર ઉપાડા તમારી સામે રજૂ કરવા આવ્યો છું ચારેયમાંથી એક ઉપાડો તમે ઉપાડી શકો તો તમારા ભાઈ નકર લાગે બગે લોલી આપણી ઉપર કાંઈ નહીં કારણ કે હું આમ પીતો નથી ચોખવડ કરી દઉં પહેલાં તમને પણ એની વાત હું કરું છું કારણ કે હું સ્વામિનારાયણ ગુરુકુળનો વિદ્યાર્થી છું એક વર્ષ રાજકોટ ગુરુકુળમાં ભણ્યો અને બે વર્ષ ગોંડલ ગુરુકુળમાં ભણ્યો પણ પીવાવાળાની વાતથી મારે શરૂઆત એટલે કરવી છે કે અટાણે જે ઉપાડો લીધો છે સૌથી પહેલો પીવાવાળાએ મુંબઈમાં એક મારા ભાઈ મધ્ય દારૂ પીવાની સ્પર્ધા રાખી દારૂ પીવાની સ્પર્ધા ગુજરાતમાંથી બસો ફોર્મ ભરાણા આપણા કંઈક ઓછા છે ફોર્મ ભરાણા બોલો અને ભાઈ જે વધારે પી શકે એકાવન હજાર રૂપિયાનું ઇનામ નક્કી કર્યું અને સાહેબ સ્પર્ધાના દિવસે સ્પર્ધકો બધા હાજર પણ સ્પર્ધા શરૂ જ ન થઈ કારણ વિચારે જેવું ઈ છે કે નિર્ણાયકો પીને આવ્યા હતા આગળ જ ન આવેલી બોલો હા હા એમાંથી એક પીધેલો તો બરાબર દારૂ પીતો જાય અને પછી રોતો જાય દારૂ પીવે અને રોવે એટલે આટો મારવા હું ગયેલો મને ખબર પડે કે આવી કાંઈ સ્પર્ધા છે ને મુંબઈમાં મારો કાર્યક્રમ વિપુલભાઈ પારેખ રાખેલો તો હું આટો મારો ગયો મેં પેલા શું મને કે બસ રોવા શું કામ દારૂ પીવ મને કે જે છોકરીને ભૂલવા માટે દારૂ પીતો હતો એનું નામ નથી યાદ આવતું મને તો હું હુકામ ગોટે કીધું હા હા આવા પીડા એક હમણાં ડૉક્ટર પાસે ગયેલો પીધેલો હતો ને કે ડૉક્ટર સાહેબ દારૂડિયા તરીકેની મારી જે ઇમ્પ્રેશન છે એ ઇમ્પ્રેશનને મારે બદલાવી નાખવી તો એટલે ડૉક્ટર કે તો પ્લાસ્ટિક સર્જરી કરાવી પડે આ કરી નાખું ચાલો પ્લાસ્ટિક કે ભાઈ એમ પ્લાસ્ટિક સર્જરી ન થાય દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થાય એ દોઢ લાખ થશે તો કે તો પણ હું પ્લાસ્ટિક હું ઘરે જ લે આવું તો આને કેમ ફો બે દી તો ડૉક્ટરને તાવ લઈ આવ્યો બોલો ગામમાં તો હું ગામડામાં તો ખબર હોય ને કે આખું કુટુંબ આ પિયક્ડ છે પીધેલું છે કોથળીવાળું છે તો એવો એક જણો બરાબર હમણાં એક જગ્યાએ બેંકમાં ગયેલો ગામડા ગામ અને મેનેજર ઓળખતો હતો બરાબર કે ઓલા પીધેલ કુટુંબમાંથી છે અહીંયા આવો શું કામ છે તો કે સાહેબ આ નેનો ગાડી લેવી નેનું કાગળિયા કેટલાક કરવાના એટલે ઓલો કે તું ફલાણા ભાઈનો છોકરો ને તો કે હા તો કે તારા કુટુંબે કોઈ ગાડી લેવી હોય ને લોન લેવી હોય ને એના માટે તારે કોઈ કાગળિયા દેવાની જરૂર નથી તો કેમ એમને આપશો પાંચ સરનામા દઈશ એટલે તારી લોન એમ તમે અમને સમજો જો હું તો એ કે હું રોકડેથી ગાડી લઈશ રોકડે થી બાયડો રોકડે હા કાઈ વાંધો નહીં રોકડે થી જેને ગાડી લીધી હોય ને તારા કુટુંબમાં એવું એક સરનામું દે તો એ દીકરા તારી લોન પાકી આ હા હા એક એ વાતે ફોગાય નહીં પણ મેં કીધું ને કે અમારા ગામના ચકા કાકા જે ડોહીની મારે તમને વાત કરવી છે એના પતિ દેવ આ હું ફ્લેશબેકમાં લઈ જાઉં છું પણ ચકા કાકા ભયંકર પીએ આ હા હા કોથળીને પોટલી વાંહે જિંદગી આખી બરબાદ કરી નાખી ચકા કાકા દોમ પી ગયા અને એક દી મારી પાસે કહે સાંઈરામ આપણે નક્કી કર્યું છે કે આપણે દારૂ છોડી દેવો છે મેં કીધું તો હું તમારો સાલ ઓઢાડીને સન્માન કરું અઢીસો રૂપિયાનું શિલ્ડ દઉં તમને અને મને કે કેમ કાલ ને કાલ છોડી નાખો બસ પણ મને કે એક તકલીફ છે મીક શું મને કે હું દારૂ છોડવાનો વિચાર કરું છું સાંઈરામ પણ વિચાર કરવા માટે મારે પીવો પડે મેં કીધું રહેવા દો કાકા તમારાથી નહીં મેળ પડે આ શેતાન પેટમાં વે જાય પછી તમને વિચાર પણ રોજ રાતે બને એવું કે નાનો હતો ત્યાર નહીં વાત કરું છું કે શેરીમાં ચકા કાકા બે અઢી વાગે રાતે એનો કાર્યક્રમ કરીને એટલે કોથળીનો કાર્યક્રમ કરીને પૂરો આવે અને મારે આ ભજન ભજન શીખતો હતો હું વળી આ મારો પેટી તબલાનો કાર્યક્રમ પૂરો કરીને આવું શેરીમાં અમે ભેગા થઈ જાય બનેલી ઘટના એ શેરીમાં ભેગા થઈ જાય હવે કોઈ વાતે કાશી ડોઈ અંદર હુઈ ગયા હોય પણ કાકાને ચાવી એક આપી હોય તો કાકા કોઈ વાતે તાળામાં મહેનત કરે ને ચાવીથી દરવાજો ખુલે નહીં એટલે મને એમ થાય કે થોડીક આપણે સેવા કરી કાકા લાવો મેં કીધું ચાવી લાવો હું તમને ખોલી દઉં તાળું ખોલી દઉં સાંજ રામ તાળું હું જ ખોલીશ તાળું હું જ ખોલીશ પણ મેં કીધું તમે પંદર મિનિટથી ટ્રાય કરો છો આ તાળુમાં ચાવી તમને જડતે નહીં હું જ તાળું ખોલીશ તું મકાન પકડી રાખ અરે રામ સવારે આઠ વાગે છે ને બહાર પીડ્યા હોય આહા હા ભૂંડની જેમ હોય અહીંયા પણ મેં કીધું ને એમ કે આ ચકા કાકાને લત એવી લાગી ગયેલી પછી એકલા રેખડા કર્યા એની ભેગા તો ડોશીમાં કોઈ દી બારે હરે જ ન ટ્રાવેલિંગ કોઈ દી ન કરતા ગામડાની ઓલી લોકલ ટ્રેન આપણે હોય ને વેરાવળવાળી તમારે વેરાવળવાળી ટ્રેનમાં એ બે ટ્રેનમાં એકલા બેઠા હતા ડબ્બામાં અને સામે એક વળી કુદરતી કોઈ સાધુ માત્મા આવીને બેઠા સાધુ માત્મા આવીને બેઠા અને બરાબર આણે ખિસ્સામાંથી નાનકડું ચપલું કાઢ્યું ચપલું કાઢીને યા ગ્લાસમાં સામે હામે ઓ પેક આખો પછી વળી પેક બનાવીને કે જ લેશો લેતા હોય તો લ્યો પૂછવું મારી છે તમે જોજો પીવાવાળા છે ને સભ્યતાની વાતો બહુ કરીશ છે હમે ચાર જણા ચાર ચોરી ચોરી કરીને પછી છૂટા ભાગ પાડવા બે ને તો હું કે ખબર છે હવે ભાગ ભાઈ સાહેબ નીતિથી પડજો તમે દીકરા આ નીતિથી લઈ આવ્યા છો આમ જો ભાગ બધાને ભાઈ ભાગ છે ને નીતિથી પડી ગયો આ એટલે આ કે હું તમને સભ્યતાથી કહું છું તમારે હાલતું હોય તો લ્યો કે બચ્ચા સાધુ મહાત્મા ધમ થઈ ગયા તું મુજકો કહે રહ્યા હે મેં સાધુ એ સાધુ મને ખબર છે તમે સાધુ છો પણ તમારા ભજનમાં જ આવે છે ગુરુ રમ વિના બાત કેસી બાપુનો મગજ ગયો આ એમ બીજું ભજન નથી પેલો મેં તો પીધેલ જે ભરપૂર યાન પેલા એ કે આ પેલા ની વાત નથી અભાગ્યા એ ગુરુગામના પેલા ની વાત પિતા હોય તો લ્યો અને મહાત્માનો પિતો છટક્યો આહા એ કે બચ્ચા એ રસ્તા તુજે નરક લે જાયગા આટલું કીધું ને ત્યાં તો ઊભો થઈ એ ગાડી ઊભી રાખો ગાડી ઊભી રાખો અને કે કેમ ક્યાં જારે કે કોઈ કહેતાય નથી કે આ ગાડી નરકમાં જઈશે માર તો વેરાવળ જવું છે

સભ્યતા વાતે વાત આવે ને સમજ્યા એટલે એક બેન આવ્યા દોઢ વાગ્યા હા કોણ તો કે આ મગનનું ઘર છે તો કે હા ભાઈ કે તમે મગનને ઓળખો છો ઓલો કે ભાઈ ગયા હું મગનની ઘરવાળી છું ઓળખતી જો એમ નહીં બેન સભ્યતાથી વાત કરો અમે કાંઈ પીધેલા નથી પાછો એ સામો થાય તમે સભ્યતાથી વાત કરો અમે એમ કાંઈ પીધેલા નથી તમે મગનને ઓળખો છો તો કે હા હું ઓળખતી જો ને ઘરવાળી છું એમ નહીં તો તમે અમારામાંથી મગનને ગોતી લ્યો બેન કે કા તો કે અમને મગન જડતો નથી અને મગન ને એનું ઘર જડતું નથી હવે આને કોણ સમજાવે સાંભળા હા ચકા કાકા ને બીજા મારે ટીડા કાકા બે વાતો કરતા ને સમજવા જોઈએ ક્યારેક જોરદાર વાતો ચકા કાકા બીજા કાકાને પૂછ્યું હું ખબર મને કે ટીડા તને ખબર છે આ સરકારે ડ્રિંક અને ડ્રાઈવની ના હુકામ પાડી ખબર કાંઈ બીજો કે આ આપણને શું ખબર કે ક્યાં ગાડી આપણી ભટકાય તો આપણે ભટકાય લાગે તો આપણને લાગે એમાં સરકારને શું વાંધો એમ આપણે કદાચ ગાડી હગાવતા દારૂ પીવા વાંધો હું એટલે ઢીડા કાકે તને ખબર નથી ચકા ગાડી અગાવતા અગાવતા આપણે ગ્લાસ ભરી તો ગ્લાસ ઢોરાઈ જાય કે નહીં એ મને હાલ સમજમાં અનુભવ્યું હા એટલે સરકાર ગ્લાસ નો ઢોરાય એટલે ડ્રિંક અને ડ્રાઈવની ના પાડે પણ અમારે અમદાવાદ મને મને કે મને અમદાવાદ લઈ અમદાવાદ લઈ ગયો ઓલી પતંગ હોટલ છે અમારા મિત્ર ઉમંગભાઈ ઠક્કરની મોટી મોટી હોટલ જોઈને હાંઠ પાઠ ફૂટ ઊંચી હોટલ છે કારણ કે સાહેબ આ મેં કાઢે પતંગ હોટલ છે મને કે આ હોટલ છે કે ટાંકો છે પાણીનો ઓય મેં કહું આ પચીસ લાખ ના ખર્ચે બનાવી છે મને કે એમ નહીં આ આ હોટલ છે તો આ મને લાગે છે પહેલા પાણીનો ટાંકો બનાવ્યો હોય છે પછી એમાં હોટલ કરી નાખીશ મેં કીધું એવી નથી આ પચીસ લાખનો ખર્ચો કર્યો છે અને આખી રિવોલ્વિંગ હોટલ છે ગુજરાતની એકમાત્ર હોટલ જે ધીમે ધીમે હલે મને કે તો આપણે નથી જવું વાંધો હું મને કે આપણે હાથમાં દાળ લઈને કોકની થાળી મળી જાય તો ક્યાં જવું આપણે હાથમાં બટકું લઈને કોકમાં અરે એમ એમ મેં જોરથી ન ફરે ધીમે ધીમે હા એમ કહ્યું ને કે સભ્યતાથી ફરે છે તમે એ નથી કેતા કે સભ્યતાથી હા સભ્યતાથી ફરે છે ને હોટલ સભ્યતા રાખવાની જરૂર છે દે પણ કાકા મને વાતો કર્યા કરે ઈ જોરદાર વાતું બે ત્રણ વાત એવી યાદ કરે તો મેં કહું કાકા તમને જિંદગી કેવી લાગે મને કે સાંઈરા મારી જિંદગી છે ને એ બાર જેવી થઈ ગઈ છે કેમ બાર જેવી મને કે મારી જિંદગીમાં આવડ ફાઈવ થાઉઝન્ડ જેટલા પ્રોબ્લેમ છે સાંભળજો એ કાકાની વાત એની વ્યાખ્યા સાંભળજો હાવર્ડ ફાઈવ થાઉઝન્ડ જેટલા એમાં પ્રોબ્લેમ છે પછી મને કે બધા એ પ્રોબ્લેમનું રોયલ ચેલેન્જની જેમ ઉપાડું છું હાવર્ડ ફાઈવ થાઉઝન્ડ જેટલા પ્રોબ્લેમને હું રોયલ ચેલેન્જની જેમ ઉપાડું છું મેં પછી પછી મને કે હું ઓલ્ડ મોન્કની જેમ હાલું છું પછી મને કે બસ એટલે ગામમાં મારી માથે બ્લેક લેબલ લાગી જાય છે જો બધી બ્રાન્ડો આવતી જાય વાતોમાં આવી જાય ધંધો કરી જાય મગજમાં શોખ કરી જાય મગજમાં કુટેવ કરી જાય મગજમાં મને કે હું બસ હાવડ ફાઈવ થાઉઝન્ડ જેટલા પ્રોબ્લેમને સહન કરું છું રોયલ ચેલેન્જ જેમ ઉપાડું છું ઓલ્ડ મોન્કની જેમ હાલું છું મારી માથે બ્લેક લેબલ લાગી જાય છે અને એ બધાય પ્રોબ્લેમની સામે બેગ પાઇપરની જેમ લડું છું બેગ પાઇપરની જેમ રડું છું મેં પછી પછી મને કે હું જોની વોકરની જેમ હાલું છું પછી મને કે હું જોની વોકરની જેમ હાલું છું અને રાત્રે એટ પીએમ ડાયરેક્ટર સ્પેશિયલ પીવું છું રોજ રાત્રે એટ પીએમ હું ડાયરેક્ટર સ્પેશિયલ પીવું છું પછી બસ મને પછી મારી જિંદગી ઇમ્પિરિયર બ્લુ જેવી થઈ જાય છે મેં તમને જિંદગીથી કંટાળો નથી આવી નશાની તમારે જરૂર પડે મેં કીધું રોજ રાત્રે નશાની જરૂર પડે આ તમને કંટાળો નથી મને કે ના રે ના સાંઈરામ પાસાઠ રૂપિયાનું ક્વાર્ટર बाइटिंग, सिंग, पाउच, बे ग्लास, सो दारू <laughs> मित्रों कि बोतल की शराब में रखा क्या है बोतल की शराब में रखा क्या है आज चढ़ी तो कल उतर जाएगी तू प्रभु नाम की दो पी ले तेरी सारी जिंदगी संवर जाएगी सारी जिंदगी संवर जाएगी મિત્રો અમારું લોકસાહિત્ય અને લોકસંગીત ક્યારે એવું ન માનતા કે આ ડાયરોએ ખાલી મનોરંજન મનોરંજન તો આપણે બનાવી દીધું છે સાહેબ બાકી જે દિવસે યુનિવર્સિટીઓ નહોતી જ્યારે કોલેજો નહોતી જ્યારે સ્કૂલો નહોતી ત્યારે મિત્રો અભણ માણસોની સામે એ કોઠાહુજ વાળા કવિઓએ ચારણોએ કલાકારોએ આ સરસ મજાની દુહાઓ દ્વારા કવિતાઓ દ્વારા વાર્તાઓ દ્વારા આ લોકોને શિક્ષણને સમજાવવાનું કામ કર્યું છે કે વ્યસન અમારો દુહો એમ કહેતો હોય કે નશો કરે ના દાન અને બીજાની નિંદા કરે નશો કરે ના દાન અને બીજાની ચિંતા કરે ઈ શોભે શમશાન

પણ એક ટકોર કહું છું આટલી બધી મેં વ્યસનની વાત કરી છે એટલે હું આ વ્યસનની વાતને પ્રોત્સાહન આપવા નથી કારણ કે હું કાંઈ પિતો નથી ને બ્રાહ્મણ તરીકે એક શિક્ષક તરીકે મારું કર્તવ્ય બની જાય છે મંચ ઉપર બેઠા પછી એટલે એક ટકોર કરું છું મારી વાત જેટલા ઘરે બેઠા બેઠા અને બહાર સાંભળે છે બધાને કે ત્રણ સવાલ જેટલા પીવે છે ને પ્રેમપૂર્વક આડે ધડ પીવે છે આ કોથળી મોઢે પીવે છે એ બધાને ખાલી કહું છું તમારા આત્માને તમારા અંતરને ત્રણ સવાલ પૂછજો ત્રણ સવાલ તમારા માયલાને પૂછજો ભલા માણસ જો તમારી પત્નીના શરીર પર એક દાગીનો ન હોય જો તમારી દીકરીને લગ્ન કરાવવાના પ્રણવા પ્રણાવવાના તમારી પાસે પૈસા ન હોય અને તમારો દીકરો હોશિયાર હોવા છતાંય ફી ભરવાને વાંકે તમે એને ભણાવવામાંથી ઉઠાડી લીધો હોય આ ત્રણ સવાલના જવાબ જો હા હોય તો યાદ રાખજો મિત્રો કે કદાચ તમારી પાસે ચાર કરોડનું બેંક બેલેન્સ થઈ જાય વીસ લાખ રૂપિયાની ગાડી તમારી પાસે હોય ચાલીસ લાખનું બેસીને અંગ્રેજી બોટલની બે ચુસ્કી લઈ લ્યો છો ને તો બહુ વાંધો નથી આવતો બહુ કદાચ ઉહાપો નથી થતો સાહેબ પણ સો રૂપિયાની મજૂરી કરી અને ચાલીસ રૂપિયાનો દારૂ પીને ગટરમાં માં પીડા રહેવું ને એ પુરુષાત્તન નથી બાપ ઈ પાવૈ આપણું છે ભલા અને હું તો અહીંયા સુધી કહું છું જેટલા મારી વાત સાંભળે છે કે જેના જે આ દારૂડિયા દારૂને રવાડે ચડીને જે બાપ એના આખા પરિવારને ભૂખમરો ભેટમાં આપી રહ્યા છે જેને એના કુટુંબને પાળવાની અને ખવડાવવાની ત્રેવડ ન હોય એવા તમામ બાપને જીવતા જ સમાધિ દઈ દેજો હું તો કહું છું જાહેરમાં કહું જેનું જે કઈ પાપ લાગે એ મારી માથે શું કામ કારણ કે એને જીવવાનો હક નથી ભલા માણસ એટલા માટે યાદ કરાવું છું કે નિયમોથી દારૂબંધીના નિયમો એના ખાતા બહાર પાડી દેવાથી દારૂબંધી બંધ નહીં થાય મારો ને તમારો આત્મો જાગે ને ત્યારે દોસ્ત આ દેશની ધરતી ઉપર ગાંધીનું સપનું સાચા અર્થમાં સાકાર થાય મિત્રો પણ મેં આટલી બધી વાતો કીધી હું કદાચ આવી પાંચસો કેસેટ બનાવું ને દારૂ વિશેની તોય કઈ મારી વાતો સાંભળીને તમે મૂકી દીધું એવા હોજા તમે જોયી નહીં પણ હું મારી ફરજ પૂરી કરું છું રામ ઓડિયો દ્વારા આ સાંઈરામ તરીકે જ્યારે તમારી સામે બેઠો હો ત્યારે મારે સાચી વાત કેવી મારી ફરજ બની જાય બાકી મહાન લેખક અંગ્રેજ લેખક બરનાડ શો એક પાર્ટીમાં ગયા અને એ બીજા એક એના લેખક મિત્રે એને પૂછ્યું કે બરનાડ સાહેબ આપ ડ્રિંક લેશો ને મારી સાથે હું ડ્રિંક લઉં તો તમને વાંધો નથી ને એટલે બરનાડ શોએ કીધું કે ના મેં ક્યારેય લીધો નથી બોલો બોલો કે કેમ આવડા મોટા લેખક ને તમે કોઈ દારૂ નથી લીધો આ કે ના ના મેં વાંધો નથી લીધો કોઈ દીધી એમ બનાટ શો બહુ બહુ જબરજસ્ત બુદ્ધિશાળી માણસ હોય કે મેં કોઈથી વાંધો નથી અમારે વાંધો શું હોય અમે તો નથી પીતા પણ આ વાત એટલે અમને એવા માણસો કરે એક જણે હમણાં મને કરેલું સાંઈ બાબા ઓલા ગુજરી ગયા મેં હા એ હું જ હું એની એક હજાર ની આવૃત્તિ એવા એવા અઘરા માણસો મગજના ના શેલ ખેંચી નાખે અમારા એક જણે હમણાં મને કીધેલું મને કે સાંઈરામ ભાઈ તમે ગોંડલ મર્યો છો મેં હા કે તમારું નામ સાંઈરામ એટલે સિંધી જેવું લાગે અને અટક દવે એટલે તો મને કે બ્રાહ્મણ મેં આ કાયદેસર ગોંડલનો ડિલક્ષ બ્રાહ્મણ તો મને કેમના દીકરાને તો લોહીમાં મંત્ર બોલતા આવડતા સાચું મેં હાવ સાચું તો મને કે તમાકુનો મંત્ર સંભળાવો અને મેં પહેલા એને સંજીભાઈ તમાકુનો મંત્ર સંભળાયો કે તમાલ પત્રમ હસ્તમ ગૃહિતવા ચુનાર્પણમ અસ્તુ તમાલ પત્રમ હસ્તમ ગૃહિતવા ચુનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ ઘોષ્ટમ ઘોષમ ઘોષ્ટમ ઓષ્ટમ સમર્પયામી તમાકુને હાથના મધ્ય ભાગમાં ધારણ કરવું નખ વડે ચૂનો લેવો અંગૂઠા વડે કુસ્ટમ કુષ્ટમ કુષ્ટી કરવી અને ઓષ્ટને વિશે પધરાવી દેવું આ મંત્ર બોલીને તમે તમાકુ ખાવ પછી જો તમને ટેસ આવે ખાતા નહીં પતી જાહો તમાકુનો મંત્ર સંભળાયો તો મને કે સાઈરામ બીડીને ખોટું ન લાગે હવે બીડીનું મંત્ર જો વાણે પીડ્યો અમારી ચાહક પાસે છે ને કલાકાર મજબૂર હોય કારણ કે ચાહક હોય ને એનો એક ચા ઉપર હક હોય સમજાય ત્યારે અમુક એસેટ પૂરી થઈ જાય પછી સમજાશે કાંઈ વાંધો નહીં કોઈ પણ ચાહકનો અમારી એક ચા ઉપર હક હોય પણ બીજી ચામાં ન હોય પાછો એક જ ચા ઉપર હક હોય મને કે તમાકુનો મંત્ર સંભળાયો તો મને કે બીડીને ખોટું ના લાગે ભાઈ હવે બીડીનો મંત્ર સંભળાવો મેં ગોંડલની ઊભી બજારે મિત્રો એને બીડીનો મંત્ર સંભળાયો કે બીડી પત્રમ મુખમ ગૃહિતવા અગ્નિ પ્રગટાભ્યામ વસ્તુ બીડી પત્રમ મુખમ ગૃહિતવા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ ધુમાડસ્ય ગોટે ગોટમ કેન્સરસ્ય સમર્પયામી તમાકુનો બીડનો આવ્યો ગુટકાનો હું કે કારણ કે ખાય છે ને ગુટકા હાથમાં ધ્રોણવાળા છોકરાએ ખાવા માંડે છે આમ ગુટકા તોડી ઉપરથી ખાય ભગવાન આવું જો જગ્યા રાખજે એટલે મેં એને કીધું માણેકચંદન તોડશ્યામી ગલોફાભ્યામ ગરીશ્યામી માણેકચંદન તોડશ્યામી ગલોફાભ્યામ ગરીશ્યામી સમગ્ર મુખમ ન ખોલશ્યામી હોસ્પિટલમ ગચ્છતી અસ્તુ આહ હા અમુક અમુક જોવાની તો વાતો કરતા ને પાન નગળે ઉપર ફાકી તોડતા હોય તમે જો મોઢા તો ખુલી શકે એમ છે નહીં માત્ર બે આંગળીઓ જાય એટલે ઓ મોટા નોકરી નો કંઈ મેળ નો પડ્યો આપણું આ પણ નોકરી તારા ભાગમાં હતી જ ભેરું આ વીસ વર્ષથી તે ફાકી ચોળી ને એમાં એ રેખાઈ ઉતારી કહાઈ ગઈ બાકી હતી જ આવા તને જૈનમનથી ભગવાન તને મોટો મોટા આમાં આપણો કંઈ મેળ ન પડ્યો પણ ન જ પડે મારા વાલા સંડાસના પોખરા જેવા મોટા ગંધાય હવે તો બંધ થાવ હવે તો બસ હું હાલી નીકળ્યા છે

અને ઉપાડવા વાળા નથી રહ્યા આવે હવે તો બંધ થા ભાઈના લેવો જ પડે આ શું હાલી નીકળે હા પણ અમારી બાજુમાં એક ભાઈ છે ને એ ભૂલ પીધા આવ્યો મને કે સાયરામભાઈ આ કલર કરાવ્યો મકાન મેં હમણાં મકાનને વળી થોડાક બે ત્રણ સીડી હાલી ને તો પૈસા આવ્યા થોડાક કે આવ્યા ને પૈસા તો મેં કલર કરાવ્યો મોટા ઉપાડે તો મને પૂછ્યું ઓલા મેં મને કેટલાનો કલર કરાવ્યો મેં કીધું એક દોઢ લાખનો ખર્ચો થયો મને કે આ ચાર દિવાલ ખર્ચવા હતું મને કીધું તે દોઢ લાખનો ખર્ચો કર્યો સાંઈરા મેં કાં ભાઈ મન કે એના કરતા બે પેક પીધા હોત ને આખું ગામ રંગીન લાગત તને અને આ લઠા એ બઠા પાડી દીધા ઘણા ને આપ જાણો છો અને એક હારે બસો બસો વૈ ગયા તો એ ઘણા વાતું એમ કરી કે સરકારે લઠાના લાયસન્સ દઈ દેવા છે અય મેં કીધું લઠો જ ગેરકાયદો છે લઠો પોતે ગેરકાયદો છે અને એના લાયસન્સ ન હોય અને એક જણો મને કેવું ખબર લઠ્ઠામાં બસો માણસો ગુજરી ગયા સાંઈરામ સરકારે એને કઈ સહાય ન કરી

માણસો તો હોય પ્રમાણમાં આપણે જેટલા સુધરતા ગયા જેટલા હોશિયાર થતા ગયા ને એટલા વધારતા બગડતા ગયા એટલે યાદ કરાવી દઉં બાકી ધારો કે બે મિનિટ માટે વિચારો દારૂની છૂટી હોત તો બાયુ વાતો શું કરતી હોત બાર મહિનાને જેમ આપણે ઘઉં લઈ એમ બાયુ વાતો કરતી ને તમે કેટલા ડબ્બા રમના મગાવ્યા એટલે બીજી બેન કે તમારા ભાઈને તો વિસ્કી સિવાય ક્યાં કાંઈ હાલે છે ભાઈ છોકરા ભાઈ ઉઠે ને એટલે એક એક કપ માગે છે ને ચા દૂધ ની હારો હારી વિસ્કી જોઈએ એટલે મેં તો બે ડબ્બા મગાવ્યા અટાણે ભાઈ આ અને વિચાર તો કરો જો છૂટી જ હોત આપણે તો ભીખારી ભીખ માગવા આવત ને એ સ્ટાઈલ એ બેન કોક રમ કોક જીન કોક આપોન બા બેન કોક વિસ્કી કોઈ આપો બેન આજ મારો બર્થડે છે આપો બેન એટલે આપણે કઈ ભાઈ બીજું તો કે બાઇટિંગ છે સાહેબ ખાલી વિસ્કી આપો એટલે પણ આ એક નાનકડી વાત ઉપરથી મારે પ્રાણ ઉપર વાતનો પ્રાણ ઉપર જવું છે જંગલ અને જંગલમાં ચાર પક્ષી પ્રાણીઓ ખાસ મિત્રો એક પોપટ એની હારે એક મોર એની બાજુમાં એક વાઘ અને એની બાજુમાં એક ભૂંડ આ ચારેય પાકા મિત્રો પોપટ મોર વાઘ અને ભૂંડ આ ચારેય મિત્રો પાકાને એમાં બરાબર ઝાડ ઉપર પોપટ રહીએ ઝાડની નીચે બધા મળવા આવે રોજ હાંજ પેઢે વાતું કરે કિલ્લોલ કરે દુશ્મનાવટ ભૂલીને ભાઈબંધી કરે ભાઈબંધીમાં નાદ જાત હોય ને એમ પ્રાણીઓમાંય હોય ને અને બરાબર એમાં એ ઝાડ હેઠે એક જણાએ દારૂની ભઠ્ઠી કરી અને ભાઈ એટલી બધી આગ કરીને આગ કરી એમાં પોપટને ઝાડ લાગી ગઈ પોપટ પડી ગયો એક ભાઈ બંધ મરી ગયો બીજા ત્રણેય ભાઈબંધને ખબર પડી કે આપણો પાકો ભાઈબંધ પોપટ ભાઈ આ દારૂની ભઠ્ઠીમાં પડી ગયો એટલે પોપટ પડ્યો એ ભેગો બીજો ભાઈ બંધ મોરે અંદર ઝંપલાવ્યું મોરે બળી ગયો અંદર ભઠ્ઠીમાં અહીંયા વાઘને ખબર પડી ઘર મારા બે ભાઈબંધ મરી ગયા વાઘે સાહેબ કાંઈ વિચાર્યા વગર વાઘે ભઠ્ઠીમાં ઝંપલાવ્યું તો ભૂંડ વાં દોડતું ટૂતું કર રર્ર મારા ત્રણેય ભાઈ ગયા ભૂંડે જમ્પ સાહેબ ચારે ચાર એ દારૂની ભઠ્ઠી મળી ગયા એટલે આ વાત તમે કોઈ સાંભળી નહીં હોય મેં સાંભળી છે આ વાત સો ટકા સત્ય છે મિત્રો ક્યાંય લખેલી નથી પણ સો ટકા સત્ય મને એટલે લાગે છે એક પેક પી જાય ને એ જો પોપટની જેમ બોલ 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 કરશે એક પેક પીવે એ પોપટની જેમ બોલે બીજો પેક પીવે ને એટલે મોરની જેમ કળા કરે આ મોરની જેમ કળા કરે આ પેલા પેકે પોપટની ની જેમ બોલબોલ બોલ કરે બીજા પેકે મોરની જેમ કળા કરે અને ત્રીજો પેક પીવે ને એટલે વાઘની જેમ કોણ કોણ બીજા એ એ વાઘ થઈ જાય તરત જ અને સાહેબ ચોથો પેક પીવે ને એટલે ભૂંડની જેમ પીડ્યો હોય ગટરમાં કરવાળા ગોતવા નીકળે સાહેબ આ હા કેવાનો અર્થ એ છે ત્રણ જણાને પૂછજો જિંદગીમાં સાહેબ તમે હૃદય ઉપર હાથ રાખી અને તમારી માને કાં પૂજ્યો તમારી પત્નીને પૂજજો કાં તો દીકરી હોય તો દીકરીને પૂજજો કે બેટા હું આ તમાકુ ખાઉં છું કે સિગરેટ પીઉં છું કે આ દારૂ પીઉં છું એ તને ગમે છે આ ત્રણ જણાનો જવાબ જો હા પાડે ને પછી તમારે જેમ કરવું એમ છો એક નાનકડી વાત આટલા મુદ્દાઓ વ્યસનના કીધા પછી જે મારે આખા કેસેટનો પ્રાણ જે મારે કહેવો છે તમને એટલા માટે કે ગામડું ગામ અને હોનાની વીંટી જેવું એક નાનકડું ગામ અને એમાં એક બહુ સામાન્ય વર્ગનો એક મજૂર બાપ અને અવળે રવાડે ચડી ગયેલો દારૂને રવાડે ચડી ગયેલો કોથળી પીધા વગેરે એની હાંજ ન પડે સાંઠ રૂપિયાની કદાચ મજૂરી કરે ને એમાંથી વીહ રૂપિયાનું દારૂ પી જાય એવા બાપને જન્મ આપીને મા તો મરી ગયેલી બાર વર્ષની એક નાનકડી ફૂલડા જેવી દીકરી અને બાપને આ કિડની ફેલ થઈ ગઈ એમ ડૉક્ટરે કીધું એટલે પથારીમાં પડ્યો હોય અને બાપ પડ્યા પડ્યા દીકરીને બોલાવ્યા કરે ધલવેલા કરે બેટા અહીંયા આવો મને ઝટ દારૂ લેવી દે હું દારૂ નહીં પીવું ને જ્યાં સુધી એક એક બે ગ્લાસ નહીં પીવું ત્યાં સુધી મારું શરીર હાલશે નહીં અને રાયડું પાડ્યા કરે બાર વર્ષની દીકરી ઊભી ઊભી ખાલી એટલો વિચાર કરે કે બાપુ હું ક્યાંથી દારૂ લેવા જાઉં મને ક્યાં ખબર હોય કે તમારા ગામમાં આ તમે જે પીવો છો એ ક્યાં મળતું એ તું ગમ્યા જા તું ગમે આમ કરે મને જટ દારૂ લાવી દે ન કરો ઊભો નહીં બાપના શબ્દો સાંભળી બાપની પરિસ્થિતિ સાંભળી બાપની પીડા જોઈ અને સાહેબ બાર વર્ષની દીકરી ઘરમાંથી ગડગડથી દોટ મૂકી અને વીસ બાવીસ મિનિટ પછી દીકરી આવી અને દારૂની કોથળી લઈને ધ્રુજતા હાથે અને બાપને ગ્લાસમાં દારૂ આપ્યો અને દારૂ આપીને હાંશ મને લ્યો બાપુ આ તમારા માટે હું તમે કહેતા હતા ને એ લાવી ક્યાંકથી અને બાપે જેવો એ એક ઘૂંટડો મોઢે મૂક્યો ને પછી બાપને હાંશકારો તો થયો પણ જેવો એ ઘૂટડો પેટમાં ગયો ને એ ભેગો બાપને વિચાર આવ્યો કે બેટા તું ક્યાંથી લેવી દારું ઘરમાં કઈ પૈસા તો હતા નહીં તો તું લાવી ક્યાંથી અને સાહેબ બાર વર્ષની દીકરીએ ખાલી એટલો જ જવાબ આપેલો કે બાપુ પૈસા તો હતા ને ઘરમાં ત્રણ બે દિવસથી તમે મેં કાંઈ ખાધું નથી તમે જાણો છો તમે બહુ નાનપણમાં આજથી બે વર્ષ પહેલાં મને ચાંદીની ઝાંજરી જે આપી હતી ને એ બે ઝાંજરી વેચી અને તમારા માટે હું એક કોથળી દારૂનો લાવીશું આહા હા હા અને બાપુ ઝાંજરી દીધી અને ત્યાં બાપની આંખમાંથી દળ દળા હુણા બેટા તારી ઝાંજરી વેચી દીધી તું કે હા બાપુ ઝાંજરી વેચીને તમારા માટે દારૂ લ્યાવી હતી અને બાપુ બીજી વાત તમને પૂછવી હતી ખૂં ત્યારે જે સેટને મેં ઝાંજરી વેચીને એ શેઠે મને એટલું કીધું હતું કે આ તો હજી ઝાંજરી જ વેચાણી છે બેટા તારો બાપ જો આમના પીતો રહેશે ને તો તારે તારી આબરૂ વેચવાનો વારો આવશે હેમ બાપુ આ આબરૂ એટલે શું કહેવાય આ આટલો સવાલ સાંભળી અને બાપે ભલામણ ગ્લાસનો ઘા કર્યો હતો બેટા હવે જિંદગીમાં કોઈ દી કોઈ દી આ આ શેતાનને હાથ નહીં અડાડું મિત્રો જેટલા મારી વાત સાંભળો છો એટલે યાદ રાખજો તમને એક કોઈ પણ વસ્તુ હાથમાં પકડો ને ત્યારે એક વખત દીકરીની ઝાંજરી દેખા હે અને બીજી વખત એની આબરૂ દેખા હે આ બે વસ્તુ તમારી સામે દેખાય અને પછી જો તમે પી હકો ને તો ટીપ पीपणा मोढ़े पीजो दोस्त तमने रोके ने रामा पीर रोके पण गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में हजारों बह गए इन बोतलों के बंद पानी में नकर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने तू गाटेगा बुढ़ापे में जो बोता है जवानी में ये दारू का पियाला मौत का कड़वा पियाला है मिला है जहर शरबत में छिपी है आग पानी में, में।, में। साहब પણ એક જણા કેસેટ કરતા એને સ્ક્રિપ્ટ સ્ક્રીપ્ટી હું મારા મિત્રોને બધાને અતુલ પંડ્યા મારા લેખક ને બેઠા હતા મેં અતુલને કીધું જો આપણે આ એકા જણો બેઠો હોય ને અમુક સલાહ દેવા કારણ વગર ના આવતા હોય ને મને કે અતુલભાઈ એક સ્ક્રિપ્ટ લખી મેં કે આ તમે આ દારૂ વિશે આટલું બધું જાણો છો તો મને કે તમે આટલું બધું જાણો છો તો તમે નક્કી કાંઈક પીતા હોય મને કે સભ્યતાથી કહેજો આ હા સારું સભ્યતા આવ્યું ને મને યાદ આવ્યું અહીંયા થતું કાંઈ બરાબર ને તમે આટલું બધું જાણો છો ને એટલે મેં બોલાવ્યું જો ભાઈ મૃત્યુ વિશે જેટલા એ પુસ્તકો લખ્યા છે ને એ બધા માણસો જીવે જ છે તમને તમને પોગાય નહીં તો હું કામ ટ્રાય કરશ પાસે એક જીભ જ છે બીજું કઈ રહેવા નથી હપ્તા ભરીને મોજું કરી મારા વાલા આ હા પણ મારી વાતને લીધે કોઈ કદાચ માની જાય એવી તો મારી કોઈ ગેરંટી નથી પણ મારી કોશિશ છે કારણ કે યાદ રાખજો માણસ છે ને બહુ અઘરો થઈ ગયો છે શિયાળ સાથે નથી રહેતો માણસ શિયાળ સાથે નથી રહેતો છતાંય લૂચો છે માણસ વાઘ સાથે નથી રહેતો છતાંય ક્રૂર છે અને માણસ કૂતરા સાથે રે છે છતાંય વફાદાર નથી મિત્રો એટલે કહું છું બેબંધ કે વાંદરામાંથી માણસ બનતા મારા તમારા ઉત્ક્રાંતિવાદ ને ડ્રાર્વિન આપણે ભણી ગયા જો યાદ હોય તો કોઈને ભણતર હવે યાદ તો નથી રહ્યું શકાય આ યાદ કરાવું છું કે વાંદરામાંથી માણસ બનતા માણસને એક વર્ષ થયા મિત્રો યાદ રાખ્યું પૂરા એક વર્ષે વાંદરામાંથી આપણે માણસ થયા અને ચાલુ માણામાંથી વાંદરા બનતા આપણને ખાલી પાંચ મિનિટ લાગે છે એટલે બુજીન પ્યાસ કૃષ્ણ બિહારી નૂર નો એક શેર યાદ કરાવી દઉં કે બુજીન પ્યાસ તો ખતમ અપની જિંદગી કરલી બુજી ન પ્યાસ તો ખતમ આપની જિંદગી કરલી નદી ને જા કે સમંદર માં ખુદ ખુશી કરલી અને લંડનમાં અમારો કાર્યક્રમ હતો અને એક જો પૂછ એક પીએક કડે આટો મારવા ગયા મને પૂછેલું મને કે ભાઈ હું દારૂ પીઉં છું તમે નથી પીતા પણ બેય નું આવી જાય ને એવું કાંઈક કહો એટલે મેં એને ત્યારે અતલભાઈ એક શેર સંભળાવેલો કે તારી પાસે જામ છે અને મારી પાસે રામ છે તારી પાસે જામ છે અને મારી પાસે રામ છે મૂકને પંચાતવાલા બેને આરામ છે પણ પેલો ઉપાડો મેં કીધું એમ આટલો આ પીવા વાળા એ લીધો છે બીજો ઉપાડો આ ચેનળો વાળા લીધો છે સાહેબ આ હદ કરી નાખી છો ત્રણ વાગે લગી એમ વાળા સુવા નથી દેતા અને ચાર વાગે રામદેવજી મારે જગાડી દે છે જાય તો જાય કે હા હા એક જણો તો મને કહે મને સાંઈરામભાઈ હવારના પોરમાં બહુ તકલીફ પડે છે મેં કીધું કાં શું થાય મને કે ગમે હોય શ્વાસ લેવા તો નથી મેં કીધું ભાઈ કેટલા વાગે ઉઠસ મને કે આઠ વાગે મેં કીધું તો તકલીફ પડે છે કારણ હું મેં કીધું હવારના પરમાં પાંચ વાગ્યામાં રામદેવજી મહારાજના જેટલા ચેલા છે ને એ હવાનો બધો ઓક્સિજન ખેંચી લે છે પાંચ વાગ્યા મંડાણા હોય તમારે જોવા જેવું ડીપીએલ શરૂ કર્યું હોય ને મોટરમાં આહા એમ ધબધબાટી બોલતી હોય હું ભારતના આ સંતને વંદન કરું છું સાહેબ મારે અમે તો બધાયમાંથી હાંસી ગોતી લેતા હોય રામદેવજી મહારાજે ભારતના યોગને ઇન્ટરનેશનલ હાઈટ આપી છે હું ઈચ્છું કે એકવાર તમે તાલિયુના આ સંતના એડ્યુકેશનને વધાવો એની મજાક નથી કરતા આપણે પણ આપણે તો એને એની જે ઊંધી અસર થઈ ને મારા અતુલ અમારા લેખકમાંથી એની મારે મુદ્દો કહેવો છે આ હા હા કારણ કે રામદેવજી મહારાજનું પેટ ફરે છે તમે જો ભૂમ 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 એસીની એવરેજ ફરે છે સાહેબ ઓલી 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 બહેનો જેટલી જોતી હોય ખબર હોય બહેનો ઓલી ઓલી પુડલાનો લોટ ડોવે ને બાજુ આ હા મામા તો આટલી ઝડપથી પેટ ફરે એટલું જ ઝડપથી પેટ ઊભું જ નથી તું ઊભું જ આહા અને રામદેવજી મહારાજની શિબિર રાજકોટમાં થઈ આખા વિશ્વમાં વધે થઈ પણ રાજકોટમાં થઈને એમાં હું તો પોગી શકું એમ નહોતો અતુલ મને કે મારે જાઉં છું અમારો લેખક મારે શિબિર મેં ભાઈ આપણે આ રવાડે ન ચડાય તું રેવા દે જિંદગી જીવવા માટે આપી છે આંટીએ ચડાવવા આટું નથી આપી મેં આ જિંદગી છે ને આ જીવાય આવડે બાકી વળ ખાવાય નહીં મેં કહ્યું તને નહીં મને કે નહીં મારે જાવું એના મિસિસ અતુલના કે મારે આવું જ તમારી ભેગું ત્યાં વાત તકતી નહોતી સિત્તેર વર્ષના એના હાહુમાં ડગું મગું મારે આવું જ મને ગગા લે તો જા મેં કે જા આવે मन गया वो तो टेंशन सासु मां ने लेन साहेब राजकोट आयो और रामदेव जी महाराज ने शिविर फी थी 5 वेगा में रिपोर्टिंग टाइम हो तो अंदर एंट्री થઈ જવું પડે એ મોડું હાલે નહી 5 વેગામાં અડધું આછું આછું અંધારું અતુલ ને અંદર જવા જો તો દરવાણે યે કોણ હે યે મેરી બીવી હે એને અંદર જવા જો તો યે કોણ હે તો કે યે મેરી સાસ હે તો કે યે અંદર નહીં જાયેગી બોલે કે કસે નહીં જાયેગી ઇસકા ભી પૈસા દિયા હે शिविर મે પૂરે પોર વો ભી અલાબાર અરે યે નહીં અંદર જાયેગી આપકો કહા ના બાબા ને કહા હે સાસ કો બહાર છોડું અડધી કલાક ડખો થયો માંડ અંદર જઈ એ કે પણ અતુલ ઉપર ભયંકર અસર રામદેવજી મહારાજની સૌથી વધારે અસર છે અને એક શિબિર અઠવાડિયામાં કરી આવ્યો ને ત્યાં આને ધંધો શરૂ કર્યો અતુલે ગામમાં જઈને બોર્ડ મેર્યું ગોંડલમાં મારા ઘરની બાજુમાં રામદેવજી મહારાજના યોગ માત્ર વીસ રૂપિયામાં અતુલ દેવજી મહારાજ છે એક જણાવ્યું હોય કે દેવજી કોણ છે એ કે બોલમાં અતુલ દેવજી મહારાજ રામદેવજી મહારાજ યોગ માત્ર વીસ રૂપિયામાં અને મને અતુલે વાત કરી ભાઈ બંધ આપણો મને કે તું અઠવાડિયું જો સાહેબ ભાઈ આવો ને તો મને કે મારો ધંધો હાલવા માંડે મેં કાલે ને આપણે હતા હાવારના પોરમાં છ વાગ્યામાં સાહેબ હું ગયો એની ઘરે પંદર બાય પંદરની ઓરડી અને એમાં દસ જણા અમે બેઠા હતા તો ઓરડી પેક થઈ ગઈ મને આગળ બેઠડો કલાકાર તરીકે મને કે હવે પોતે પોતળી પહેરીને એક તો દુબળો દે અને હામો બેઠો હું આમ બેઠો મને કે હવે વાળો એટલે અમે વાળે આંખું બંધ કરો એટલે આંખું બંધ કરી આંખું બંધ કરી ઊંડો શ્વાસ લ્યો મેં તો લીધો છોડો લ્યો છોડો લ્યો છોડો એમાં મેં તો ધ્યાનમગ્ન થઈ ગયો મેં વાહ તું લે તો આત્મસાત કરી દીધા રામદેવજી મહારાજને સાહેબ સાત શ્વાસ લગી તો દિલદાનભાઈ મારી સમાધિ લાગી ગઈ હતી પણ આઠમા શ્વાસે મારી સમાધિ તૂટી શું કામ કારણ કે મારી પાછળ જે બેઠો હતો ને એને કોકને જૂની શરદી હતી આ ન સમજાય એ લોકો ઊભા થઈને નીકળી જાજો તમારા પૈસા પૂરા સાહેબ જૂની શરદી હતી અને મને ખબરય ન પડત પણ જભો ચોટવા માંડ્યો હા 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 પછી હું હળવેક દઈ અને અગિયાર શ્વાસે વયો ગયો સાનો મનો ઘરે અડધા પદમાશ અને મૂકીને મારા મિસિસે મને પૂછ્યું મને કે શું શીખી આવ્યા મેં કે લે વીસ રૂપિયાનો માલ લઈ આવ્યો હા માર્કેટમાં કેમ મળતો નહોતો ને હવે બીટ બીટ ધો કીધું